नवसारी नगर पालिका द्वारा 30 वर्ष पहला बनावामां आवेल दुधिया तळाव पासेनुं शॉपिंग सेंटर जर्जरित बनता मोटी दुर्घटना सर्जवानी शक्यता उभी थई छे। नवसारी नगर पालिका द्वारा दुधिया तळाव पासे 30 वर्ष पहला 200 दुकानोना प्रोजेक्ट वालुं शॉपिंग सेंटर बनावामां आव्युं हतुं। जो कि आ शॉपिंग सेंटरनुं नियमित रिपेरिंग नहीं करवामां आवता हालमां आ सेंटर बिस्मार बन्युं छे, जेना कारणे कोई दुर्घटना सर्जाय तेवी शक्यता जोवामां आवी रही छे। નવસારી નગરપાલિકા શોપિંગ સેન્ટર જે જર્જરિત હાલતમાં છે વર્ષોથી, અને ત્યાં ગંદકી અને અસામાજિક તત્વોનો અડો જેવો બની ગયો છે, તો નવું શોપિંગ સેન્ટર નવસારી નગરપાલિકાને કેટલા સમયમાં મળશે? નવસારી નગરપાલિકા દ્વારા જૂના જે શોપિંગ સેન્ટરો છે એ એક પછી એક નવા બનાવવાની કામગીરી એક પછી એક હાથ ધરાઈ રહી છે। દુધિયા તળાવનું જે શોપિંગ સેન્ટર છે એના માટે પણ વેપારીઓ સાથે બેઠક કરી અને આ કામગીરી લેવામાં આવશે, કોઈ ને કોઈ ગ્રાન્ટમાંથી અથવા તો સ્વભંડોળમાંથી પણ આ કામગીરી કરવામાં આવશે। જી, તમારું નામ? પ્રદીપ। શું સમસ્યા છે? સમસ્યા બધું બહુ છે, પણ અહીંયા જે બધું તૂટી જતું છે ઉપરથી પોપડા પડે હરિયા પડે, પણ આ સાફસફાઈ નથી કરતા નગરપાલિકા, પણ આ લોકો જરાક કાળજી નથી લેતા અહીંયા। માંગ તો ખરી જ ને, પણ આ લોકો ટાઈમ પર જે વેરો ને બધું લેતા છે, પણ જે ટાઈમ પર એ લોકો ચેક નથી કરવા આવતા અહીંયા નગરપાલિકા વાળા, કે જોવું જોઈએ કે ભાઈ અમે કઈ સમસ્યામાં છે, શું છે, ગટર લાઈન વ્યવસ્થિત નહીં મળે, કઈ નહીં મળે, આ લોકો કઈ ચેક નથી કરતા અહીંયા। અમે સાફસફાઈ રાખીએ, પછી અમુક બીજા આવીને કચરો બધો લાખી જાય, પણ તે લોકો બી સાફસફાઈ કરવા નથી આવતા। ખુદા અરજી આપી લે તે દ્વારા ખાલી એકવાર સાફસફાઈ કરવા આવતા હશે, એ લોકો ડેલી સાફસફાઈ નથી થતું અહીંયા શોપિંગ સેન્ટરમાં।